વિરમગામ પંથકના સત્તર જેટલા સરાણીયા જ્ઞાતિના લોકોને વિચરતી અને વિમુક્તિ જાતિના પ્રમાણપત્ર આપવામાં આવ્યા અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિચરતી અને વિમુક્ત જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી પોતાના વ્યવસાય માટે તેમજ જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓ વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવાય છે અઢારસો સત્તાવનમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિચરતી અને વિમુક્ત જાતિઓને સ્વાતંત્ર્ય સેનાનીઓની મદદ કરી હતી આથી અંગ્રેજ સરકારે આ જાતિને બીજી સમુદાયથી અલગ કરવા ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ અઢારસો એકોતેર બનાવ્યો હતો આ કાયદા અંતર્ગત અંગ્રેજ સરકાર કેટલીક જાતિઓ પર ખોટો આરોપ મૂકી તેને ગુનેગાર સમુદાય તરીકે જાહેર કરતી હતી ભારત સરકારે ઈસવીસન ઓગણીસો બાવનમાં અંગ્રેજ સરકારે બનાવેલ ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ અઢારસો એકોતેરના કાળા કાયદામાંથી વિચરતી અને વિમુક્ત જાતિઓને મુક્ત કરતાં તેમને વિમુક્ત જાતિ તરીકે સન્માનભર્યું સ્થાન આપવામાં આવ્યું હતું વાત કરીએ વિરમગામની તો આપણે વિરમગામ વિસ્તારની પંથકમાં પણ વિચરતી અને વિમુક્ત જાતિ અનેક પરિવારો રહે છે રાષ્ટ્રીય સ્વયંસંઘ સંલગ્ન વિચરતી અને વિમુક્ત જાતિ કાર્ય વિભાગના કાર્યકર્તાઓ દ્વારા વિરમગામ તિરંગા સર્કલ નજીક રહેતા સત્તર જેટલા સરણીયા જ્ઞાતિના લોકોને વિચરતી અને વિમુક્ત જાતિના દાખલા કઢાવીને તેમના ઘરે રૂબરૂ જઈને આપવામાં આવ્યા હતા પાંચ વ્યક્તિઓના આયુષ્યમાન ભારતના કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા આ એક નાનકડી શરૂઆત છે અને હવે ક્રમશઃ વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને જાતિનું પ્રમાણપત્ર સહિતની સરકારી સહાય મેળવવામાં શક્ય એટલી મદદ કરવામાં આવશે આ કાર્ય સેવામાં સફળ બનાવવા માટે મનરસિંહ ઝાલા મેહુલભાઈ દેસાઈ કિરણભાઈ સોલંકી નીલકંઠભાઈ વાસુકિયા કૃષ્ણકાંતભાઈ ઠાકોર સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી આ ઉપરાંત વિરમગામ મામલતદાર નાયબ મામલતદાર તલાટી આચાર્ય કાઉન્સિલર સહિતના સરકારી અધિકારીઓએ પણ પદાધિકારીઓ પણ સહકાર પ્રાપ્ત થયો હતો